हरि ओम स्टूडेंट, सब्जेक्ट छे कंप्यूटर, चैप्टर नंबर 7, धोरण 6। अपना चैप्टर नो नाम शू छे तो के कंप्यूटर वायरस। ओके, एमा आपणे अनि पहेलाना बे वीडियोमां कंप्यूटर ना दुश्मनो कोण छे ए जोई गया। कॉम्प्यूटर दुश्मनो एटले जे तत्वो अथवा तो जे परिबळो थी कॉम्प्यूटर ने नुकसान थतुं होय एने शुं कहेवाय कॉम्प्यूटर ना दुश्मन। धूळ रजकण, पाणी, गरमी, अपूरतो पावर सप्लाय अने सौथी मोटो दुश्मन कयो छे तो के वायरस। वायरस घणी बधी रीते कॉम्प्यूटर ने नुकसान पहोंचाडे। पछी आपणे वायरस नो परिचय पण जोई ग्या हता अने वायरस नो फैलावो करता माध्यम फ्लॉपी डिस्क, सीडी डीवीडी, पेनड्राइव, गेम्स अने इंटरनेट, एटलू जोई गया था। एमां इंटरनेट अने पेनड्राइव द्वारा सौथी वधारे वायरस फैलाय छे, बराबर? ए जोई गया था। हवे जोवानुं छे टॉपिक 7.4 के वायरस अने तेना प्रकार। वायरस नो परिचय जोई गया था, कॉम्प्यूटर ना दुश्मनो कोण छे ए जोई गया था अने वायरस कया कया माध्यम द्वारा फैलाय छे ए पण आपणे जोई गया था। હવે જેમ હ્યુમન બોડીમાં વાયરસ હોય એ જુદા જુદા પ્રકાર ધરાવે, જેમ કે અમુક વાયરસ છે તો એનાથી શું થાય તો કે હ્યુમનને એટલે કે મનુષ્યને તાવ આવે, અમુક વાયરસથી શું થાય તો કે હથપગ દુખે, સાંધામાં દુખાવો થાય, અમુક વાયરસથી શું થાય તો કે માથાનો દુખાવો થાય, અમુક વાયરસથી પેટનો દુખાવો થાય, એમ જાત જાતનું થતું હોય। તેવી રીતે કોમ્પ્યુટરમાં પણ એક પ્રકારના વાયરસ ના હોય, અનેક પ્રકારના વાયરસ હોય અને કયું વાયરસ તેને નુકસાન પહોંચાડે છે એ આપણે આજના ટોપિકમાં જોવાનું છે, બરાબર? તો ટોપિક 7.4 પેજ નંબર 89। જ્યારે બી વિડીયો જુઓ ત્યારે બુક લઈને બેસજો, આવા સુંદર વખતે કહું છું, બરાબર? તો પેજ નંબર 89 ઉપર ટોપિક 7.4 વાયરસ અને તેના પ્રકાર। ઓકે, વાયરસ શું છે તો એક પ્રકારનો પ્રોગ્રામ છે જે કોમ્પ્યુટરમાં ફેલાય છે અને કોમ્પ્યુટરના વિવિધ ભાગોને નુકસાન પહોંચાડે છે, એ તો આપણે જોઈ ગયા। હવે વાયરસના મુખ્ય પ્રકાર કેટલા છે તો કે 4 છે, બરાબર? એક પહેલું છે બૂટ સેક્ટર વાયરસ। ઓકે, તો આ નામ જરા ઉપરથી પડ્યું તો તમને લોકોને છઠ્ઠા ધોરણ અરે પાંચમા ધોરણ સુધી એક વર્ડ કોમ્પ્યુટરમાં આવતો તો બુટિંગ પ્રક્રિયા, બરાબર? બુટિંગ એટલે તમે લોકો કોમ્પ્યુટર ચાલુ કરો, સીપીયુ ની બટન ચાલુ કર્યું, બરાબર? તો થોડી વાર રહીને પ્રોસેસ થાય છે અને પછી ડેસ્કટોપ આવે છે, તો વચ્ચે જે પ્રોસેસ થાય એ પ્રોસેસને બુટિંગ પ્રોસેસ કહેવાય। એમાં શું હોય કે એ ચેક કરે કે કોમ્પ્યુટરમાં તમારા જે હાર્ડવેર અને સોફ્ટવેરના ભાગો ઓકે છે કે એમાં કોઈ ગડબડ છે। ધારો કે કોઈ પ્રોબ્લેમ હોય તો શું મેસેજ આવે કે એને રિલેટેડ જે પણ ભૂલ હોય કે એની અંદર વાયરસ હોય કે XYZ ગમે તે મશીનરીનો પ્રોબ્લેમ હોય તો એને રિલેટેડ મેસેજ આવે, અને જો કોઈ પ્રોબ્લેમ ના હોય તો કોમ્પ્યુટર આપમેળે સરસ રીતે ચાલુ થઈ જાય, બરાબર? તે પ્રક્રિયાને બુટિંગ પ્રક્રિયા કહેવાય। તો એના ઉપરથી આ શબ્દ આવ્યો છે બૂટ સેક્ટર વાયરસ। કોમ્પ્યુટર શરૂ થતા જ આપમેળે ફેલાતા વાયરસને બૂટ સેક્ટર વાયરસ કહે છે। આ વાયરસ કેવો છે? કોમ્પ્યુટર શરૂ થતા જ ફેલાય છે, બરાબર? જેવું તમે સીપીયુ ચાલુ કર્યું બુટિંગ પ્રક્રિયા શરૂ થઈ અને વાયરસ ફેલાય છે। ઓકે, ચલો લખી દઈએ।
કોમ્પ્યુટર શરૂ થતા જ આપમેળે ફેલાતો વાયરસ એ કયો છે? તો કે બૂટ સેક્ટર વાયરસ છે. પછી બીજું છે ફાઇલ વાયરસ. તો કોમ્પ્યુટરની સિસ્ટમ ફાઇલ સાથે જોડાઈ અને ફેલાતા વાયરસને ફાઇલ વાયરસ કહે છે. બરાબર, સિસ્ટમ ફાઇલ સાથે જોડાઈ જાય છે અને ત્યારે જે વાયરસ ફેલાય એને શું કહેવાય છે? તો કે ફાઇલ વાયરસ કહે છે. ચાલો પછી ત્રીજું છે ટ્રોજન વાયરસ. કોમ્પ્યુટરમાં ખાસ પ્રકારનો સંદેશો દર્શાવતા અને મોટે ભાગે નુકસાન ન પહોંચાડતા વાયરસને ટ્રોજન વાયરસ કહે છે. આ વાયરસનો પ્રકાર કેવો છે? કે કોમ્પ્યુટરમાં કોઈ ફાઇલ, ફોલ્ડર, પ્રોગ્રામ કે એના મશીનરીના ભાગો એમાં નુકસાન પહોંચાડતો નથી, પણ શું કરે છે? ખાસ પ્રકારના સંદેશાઓ દર્શાયા કરે. વારે ઘડે તમે કોઈ પ્રોગ્રામ કરતા હોય તેમાં વારે ઘડે જાત જાતના મેસેજ આવ્યા કરે. તો એ કયા પ્રકારનો વાયરસ છે? તો કે ટ્રોજન વાયરસ. અને છેલ્લું કયું છે? ફાઇલ ઓવરરાઇટ. ઓવરરાઇટ એટલે શું? એક લખાણ ઉપર તમે બીજું લખાણ લખો તો એને ઓવરરાઇટ કહેવાય. તો આ નામ ઉપરથી જ ખબર પડે છે કે કોમ્પ્યુટરમાં બનાવેલ ફાઇલને અન્ય ફાઇલ સાથે બદલી નાખે. બરાબર, તે નુકસાન જ થયું કહેવાય ને? તમારી બનાવેલી ફાઇલ હોય એની જગ્યાએ અન્ય ફાઇલ આવી જાય. બરાબર, તો એને બદલી નાખે અને બનાવેલ ફાઇલના વિગતના સ્થાને અન્ય વિગત દર્શાવે તેવા વાયરસને શું કહે છે? ફાઇલ ઓવરરાઇટ વાયરસ કહે છે.
ओके, तो आपणे जोई गया के वायरस ना मुख्य केटला प्रकार छे, तो के चार प्रकार छे। चलो पहलू कयुं छे, तो के बूट सेक्टर वायरस। तो मैं तमने समझायुं आ नाम बूटिंग प्रक्रिया जे थाय छे, बूटिंग प्रोसेस, कॉम्प्यूटर चालू करता जे बूटिंग प्रोसेस थाय छे एना उपर थी आ नाम आयुं छे। तो आ वायरस मां शुं छे के कॉम्प्यूटर शुरू थता ज आपमेळे फैलाता वायरस ने शुं कहे छे, तो के बूट सेक्टर वायरस कहे छे। पछी छे फाइल वायरस, तो कॉम्प्यूटर सीस्टम फाइल साथ जोड़ाई जाए, पची जो फैलाय क्या प्रकार वायरस है, तो के फाइल वायरस। पची कहो है, तो के ट्रोजन वायरस। आ शू है, तो के कॉम्प्यूटर में खास प्रकार संदेशो दर्शाए और मोटे भागे नुकसान नहीं पहुंचाड़ता एवं वायरस ने शू कहे, तो के ट्रोजन वायरस। पची है फाइल ओवरराइट वायरस, तो ये शू करे, तो के कॉम्प्यूटर में बनावेल फाइल ने अन्य फाइल साथ बदली नाखे, बनावेल विगत ना स्थाने अन्य विगत दर्शावे छे, एने शुं कहे छे, तो के फाइल ओवरराइट वायरस कहे छे। बराबर, तो आम तो बीजा घणा बधा प्रकार हशे, पण मुख्य प्रकार केटला छे, चार, ए आपणे जोई गया। बराबर, हवे नेक्स्ट टॉपिक जोईए, टॉपिक 7.5 के कॉम्प्यूटरने वायरस थी थतुं नुकसान। जो वायरस कॉम्प्यूटरमां प्रवेशे तो कया प्रकारे नुकसान थाय छे, मैं तमने हमणां समजाव्युं ने के जेम मानव शरीर में प्रवेशे छे तो कया प्रकारे नुकसान थाय छे, कॉम्प्यूटर में प्रवेशे तो कया प्रकारे नुकसान थाय, तो कॉम्प्यूटर में जुदा जुदा मध्यमों वडे वायरस प्रवेशे छे, तो आपणे जोई गया। बराबर, त्यारबाद ते कॉम्प्यूटर में फैलाय छे अने कॉम्प्यूटर नी मेमरी, प्रोसेसिंग, झड़प, माहिती, फाइल, फोल्डर अने प्रोग्राम्स ने अनेक प्रकारे नुकसान पहोंचाड़े छे, जो आ बधाने नुकसान पहोंचाड़े छे। वायरस कॉम्प्यूटर में जुदा जुदा मध्यम वडे आपमेळे प्रवेशे छे, आपमेळे एटले तमने जाण करे नहीं, एनी जाते ज प्रवेशे। बराबर, अने फैलाय छे। जो कॉम्प्यूटर में वायरस प्रवेशे तो कॉम्प्यूटर ने विविध प्रकारे नुकसान पहोंचाड़े छे। कयुं छे, तो पहेलम पहेलू तो कोक वखत शुं थाय, कॉम्प्यूटर धीमू पड़ी जाए, जे आपणे काम करता हईए एनी स्पीड घटी जाए। कोई फाइल तमे सेव करवा जाओ तो एमां वार थाय, बीजी कोई जूनी फाइल ओपन करवा जाओ तो एमां पण वार थाय। बराबर, कशुं टाइपिंग कर्युं होय, कॉपी पेस्ट करी होय, तेमां पण वार थाय, तो शुं थई जाय, कॉम्प्यूटर धीमू पड़ी जाए। पछी कॉम्प्यूटर आपमेळे रिस्टार्ट थाय छे, तमे नीचे सीपीयू नुं बटन होय त्यां कशुं करो नहीं अने स्टार्टमां जईने रिस्टार्ट ना आपो तो पण एनी जाते रिस्टार्ट थाय। कॉम्प्यूटर काम करतु बंद थई जाय अथवा तो चालतु ज नथी। बराबर, पछी कोई अजाणिया नामनी फाइल जोवा मळे, जेम अहींया आव्युं ने के फाइल वायरस, पछी आ छे फाइल ओवरराइट। जो के बनावेल विगतना स्थाने अन्य विगत अथवा तो बनावेल फाइलना स्थाने अन्य फाइल बदली नाखे ए अजाणिया फाइल, तो ए फाइल वायरस होय अथवा तो फाइल ओवरराइट वायरस होय। पछी फाइल अने फोल्डर अदृश्य थई जाय छे, डिलीट थई जाय। बराबर, कॉम्प्यूटर नी हार्ड डिस्क ड्राइव ने ओपन करी शकाती नथी, कॉम्प्यूटर में सी ड्राइव, डी ड्राइव अने पछी तमे लोको ए पेन ड्राइव नाखी होय तो एनी अलग ड्राइव होय। बराबर, तो ए तमे ओपन करी शकता नथी। प्रिंटर नी मदद थी प्रिंट लई शकाती नथी, कॉम्प्यूटर में प्रिंटर होय ने एनी मदद थी प्रिंट ना लई शकाय। तो घणी वखत तमने एवुं थाय के प्रिंटर में प्रॉब्लम होय, पण प्रिंटर में प्रॉब्लम होय ने कॉम्प्यूटर में वायरस आई जाय तो ये प्रिंटर में ज अथवा फाइल में जो प्रिंट मेनू हो त्यां जईने फैलाय तो एमां नुकसान थाय। कॉम्प्यूटर में रहेली माहिती आपमेळे घुसाई जाय छे, जायो ने फाइल ओवरराइट वायरस। बराबर, आपमेळे घुसाई जाय, बनावेल फाइलना स्थाने अन्य माहिती दर्शावती फाइल जोवा मळे छे। बराबर, तमे जे फाइल बनावी होय एना स्थाने अन्य माहिती धरावती फाइल जोवा मळे। विविध प्रकारना भૂલના સંદેશાઓ દર્શાવે છે, કયું આવે, ટ્રોજન વાયરસ। એ ખાસ નુકસાન કરતા નથી પણ શું કરે છે કે ખાસ પ્રકારનો સંદેશો દર્શાયા કરે। બરાબર, પછી છે કોમ્પ્યુટર સાથે જોડાયેલા સ્પીકરો દ્વારા બિનજરૂરી અવાજ આવે છે। ઘણા લોકોએ કોમ્પ્યુટરમાં આવી રીતે સ્પીકર એટેચ કર્યું હોય, ઘણાને એવું હોય કે 2-2.5 કલાક કામ કરે ને તો વચ્ચે વચ્ચે થોડું ફ્રેશ કરવા થવા માટે કાનમાં પેલું ઇયરફોન નાખી અને સોંગ સાંભળતા હોય, तो स्पीकर बंद हो तो स्पीकर में अवाज आता हो। बराबर, कॉम्प्यूटर साथ जोड़ेला स्पीकर सीडी, डीवीडी, पेनड्राइव और इंटरनेट जो मध्यम उपयोग कर सकाता नहीं। बराबर, सीडी, डीवीडी, पेनड्राइव और इंटरनेट में वायरस आई जाए तो ते उपयोग कर सको नहीं। कॉम्प्यूटर में कोईपण नवो प्रोग्राम इंस्टॉल कर सकाते नहीं, कोई नवो प्रोग्राम इंस्टॉल करवो हो नवो प्रोग्राम नाखवो हो तो ते नाखी सको नहीं। पेज नंबर 90 पेज पर कॉम्प्यूटर में रहेल कोईपण प्रोग्राम दूर करी शकातो नथी, नवो राखी ना शकाय अने ज रीते जूनो पण दूर करी शकाय नहीं।
कॉम्प्यूटर में इंस्टॉल करेल एंटीवायरस प्रोग्राम काम करते बंद थी जाए। जो आ वायरस तो एंटीवायरस ने पण ना गांठे, एंटीवायरस प्रोग्राम पण काम करते बंद थी जाए। कॉम्प्यूटर पर चालू कामगिरी वक्त वच्चे अधवच्चे अटकी जाए जेने कॉम्प्यूटर हैंग कहे छे। वच्चे काम करतु अटकी जाए तो आपणे शुं कहे छे के भाई कॉम्प्यूटर हैंग थई गयु। बराबर, जे फाइल ने खोलवामां आवे एनी अनेक कॉपी तैयार थई जाए अथवा तो फाइल भूसाई जाए। तमे एक ज फाइल बनाई होय एने ओपन करो तो एनी 10-12 एनी कॉपी थई जाए। बराबर, अथवा तो शुं थई जाए, फाइल भूसाई जाए। अमुक वायरस नुकसान रहित होय छे। नुकसान रहित एटले नुकसान करता नथी, ए कॉम्प्यूटर ने नुकसान करता नथी, परंतु विविध प्रकारना भूल वाला संदेशा दर्शावे छे। एक वायरस होय ट्रोजन वायरस। बराबर, वायरस कॉम्प्यूटर ने मुख्यत्वे ऊपर दर्शावेल बाबत वडे नुकसान पहोंचाड़े छे, परंतु आ सिवाय पण वायरस की मदद थी कॉम्प्यूटर ने अनेक प्रकारे नुकसान थई शके। बराबर, आ तो खास पॉइंट आप्या छे, पण आना सिवायना भी बीजा नुकसान छे, पण एटलू बधुं कई छापवा बेसे तो चेप्टर घणो लांबो थई जाय। बराबर, तो आ तो टॉपिक 7.5 के कॉम्प्यूटर ने वायरस थी थतुं नुकसान। बराबर, चलो मेन पॉइंट लखी दईए आपणे।
બરાબર ચલો કોમ્પ્યુટર ને વાયરસ થી થતું નુકસાન તો એમાં બુકમાં તો ઘણા બધા પોઈન્ટ આપ્યા છે પણ બધા પોઈન્ટ લેવા આપણે પોસિબલ નથી તો જે મને મેઇન લાગ્યા એ પોઈન્ટ લીધા છે ચલો કોમ્પ્યુટર ધીમું પડી જાય છે પછી શું છે કે કોમ્પ્યુટર આપમેળે રિસ્ટાર્ટ થાય છે ચાલુ થતું નથી કામ કરતું જ બંધ થઈ જાય છે અજાણ્યા નામની ફાઇલ જોવા મળે છે ફાઇલ ફોલ્ડર ડિલીટ થઈ જાય છે ડિલીટ થઈ જાય એટલે બુકમાં શબ્દ વાપર્યો છે અદ્રશ્ય થઈ જાય પણ મેં શું કર્યું છે કે ડિલીટ હવે તમને એવું થાય કે ડિલીટ થઈ જાય તો ફાઇલ ફોલ્ડર રિસાયકલ બિનમાંથી તો ઓપન થાય ને પણ એ રિસાયકલ બિનમાંથી ક્યારે ઓપન થાય કે જ્યારે આપણે જાતે ડિલીટ કર્યું હોય પણ આ તો વાયરસ આવે એટલે જતું રહે તો એ તમને ક્યાંય મળે નહીં તમે ઓપન કરી શકો નહીં સીડી ડીવીડી પેનડ્રાઈવ ઇન્ટરનેટ જેવા માધ્યમનો ઉપયોગ કરી શકાતો નથી પછી વિવિધ પ્રકારના ભૂલ દર્શાવતા સંદેશાઓ આવે છે બરાબર એકાદો વાયરસ હોય ટ્રોજન વાયરસ તમને સમજાયું ને બરાબર પછી સ્પીકર દ્વારા બિનજરૂરી અવાજ આવે છે આમ તો સ્પીકર તમે ઓન કરો તો એમાં તમે મ્યુઝિક કે જે કંઈ સાંભળતા હોય અથવા તો કોઈ ફાઇલમાં તમારે ઓડિયો ફાઇલ હોય તો એ પણ તમારે બોલ્યા હોય તો એ પણ તમને સંભળાય પણ આમાં તો બિનજરૂરી અવાજ આવે પછી નવો પ્રોગ્રામ ઇન્સ્ટોલ કરી શકાતો નથી નવો પ્રોગ્રામ કોમ્પ્યુટરમાં નાખો ને એને ઇન્સ્ટોલેશન કહેવાય અને જૂનો પ્રોગ્રામ પણ દૂર કરી શકાતો નથી કશું નાખી ના શકાય અને દૂર ના કરી શકાય કોમ્પ્યુટર હેંગ થઈ જાય છે હેંગ એટલે વચ્ચે કામ કરતું બંધ થઈ જાય જેમ મોબાઈલ હેંગ થઈ જાય તો તમે લોકો શું કરો છો મોબાઈલમાં રિસ્ટાર્ટ કરો છો ઘણી વખત એવું થાય છે ખાસ કરીને ઇન્ટરનેટ આપણે યુઝ કરતા હોય તો એ વખતે ઘણી બધી વખત એવું થઈ જાય છે કે મોબાઈલ કામ કરતો બંધ થઈ જાય તો એ વખતે આપણે શું કરીએ છીએ બાજુમાં જે બટન હોય પ્રેસ કરી રાખીએ સ્વિચ ઓફ કરી ફરીથી ચાલુ કરીએ અથવા તો રિસ્ટાર્ટનું બટન હોય તો રિસ્ટાર્ટ આપીએ છીએ બરાબર અને પ્રિન્ટરનો ઉપયોગ થઈ શકતો નથી બરાબર એ વખત મેં તમને સમજાવ્યું ને પ્રિન્ટરમાં કોઈ પ્રોબ્લેમ ના હોય પણ વાયરસ આવી ગયું હોય તો એના લીધે નુકસાન થઈ શકે છે ઓકે તો આ હતા તમારે લોકોને ટોપિક 7.4 અને 7.5 કે વાયરસના પ્રકાર અને કોમ્પ્યુટરમાં વાયરસથી થતું નુકસાન હવે આ ચેપ્ટરમાં છેલ્લું ટોપિક છે 7.6 કે વાયરસથી બચવાના ઉપાયો એમાં એ લોકોએ 5 ઉપાય બતાવ્યા છે કે કોમ્પ્યુટરમાં એન્ટીવાયરસ ઇન્સ્ટોલ કરીને તેનો ઉપયોગ કર્યો સીડી ડીવીડી પેનડ્રાઈવને સ્કેન કર્યા પછી ઉપયોગ કર્યો ઇન્ટરનેટનો ઉપયોગ કરવામાં સાવચેતી રાખવી ઓનલાઈન ગેમ્સનો ઉપયોગ ટાળવો અને કોમ્પ્યુટરમાં રહેલી માહિતીનો બેકઅપ લેવો બરાબર એ આપણે નેક્સ્ટ વિડીયોમાં ટોપિક 7.6 જોઈશું એટલે પતી જશે તો ચેપ્ટર નંબર 7માં છેલ્લો ટોપિક છે ઘણા લોકો વર્કશીટ લખવામાં સાવ વેઠ ઉતારે છે સીધા એમસીક્યુ પૂછ્યા હોય તો સીધા આન્સર લખે છે એવી વર્કશીટમાં મેં અડધો અડધો જ માર્ક્સ આપ્યો છે કાપી નાખ્યો છે તમારા પેરેન્ટ્સને જે પણ કમ્પ્લેન લઈને આવું હોય તો છૂટ છે વારંવાર વર્કશીટમાં દર વખતે હું સૂચના લખું છું કે અલગથી પેજમાં પ્રશ્ન અને જવાબ બંને લખવા આ તો તમને એવું પૂછ્યું હોય કે કોમ્પ્યુટરનો સૌથી મોટો દુશ્મન કોણ છે તો તમે લોકો સીધો આન્સર લખી દો વાયરસ આ શું છે આટલી બધી વેઠ ઉતારવાની અત્યારે તમે સ્કૂલમાં આવવાનું નથી કેટલો બધો ટાઈમ મળે છે તો પછી તમે વર્કશીટ લખવામાં વેઠ ઉતારશો તો હું પણ માર્ક્સ આપવામાં વેઠ ઉતારીશ બરાબર એટલે આ વિડીયો જે પણ જોવે છે એ સ્ટુડન્ટ કાન ખોલીને સાંભળી લે કે આના પછી જેટલી બી વર્કશીટ હોય એમાં સૂચના લખી હોય કે ના લખી હોય વર્કશીટમાં અલગથી પેજમાં ક્વેશ્ચન ને આન્સર બંને વ્યવસ્થિત લખવાનું રહેશે હું ચોખ્ખા શબ્દોમાં કહું છું માર્ક્સ કાપી નાખીશ તમારા પેરેન્ટ્સ જે પણ સોમવારે વર્કશીટ લઈને આવતા હોય એ લોકોને જે પણ કમ્પ્લેન કરવી હોય છૂટ છે બરાબર પણ લખવાનું તો પૂરું જ રહેશે ઓકે નેક્સ્ટ વિડીયોમાં આપણે આગળ જોઈશું નમસ્કાર